વડાપ્રધાન મોદી આજે સવારે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે તેઓ પહોંચી ચૂક્યા છે. જે રીતે મારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી, મોદીજીએ મા કાળી માતાના દર્શન કરીને વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે. તો ત્યારબાદ અત્યારે જે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન શરૂ થઈ ચૂક્યું છે અને ત્યાર પછીની જો વાત કરવામાં આવે તો પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનને હસ્તે ધ્વજારોહણ થશે. જો મંદિરની વાત કરીએ તો ગર્ભગૃહને યથાવત રાખીને સંપૂર્ણ મંદિર જે છે એ નવું બનાવવામાં આવે છે. એટલે કે પાવાગઢની ટોચ ઉપર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાર્યકલ્પ કરવામાં આવે છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર જે છે નવેસરથી બનાવવામાં આવ્યું છે. ને જો વાત કરીએ તો 21,000 કરોડના પ્રોજેક્ટનું જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવવાનું છે. વડાપ્રધાન વડોદરાના લેપ્રસી મેદાન ખાતે પહોંચશે અને તેમનું જે રંગારંગ કાર્યક્રમ છે ભવ્ય સ્વાગત પણ થશે. તો વડાપ્રધાન સ્ટેજ પરથી જે 21,000 કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણી પુરવઠા, મિલનજળ, શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા અને આવાસ સુવિધા, ઉર્જાને લગતા પ્રોજેક્ટોનું જે છે તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવાના છે.